नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय विज्ञान प्रकरण 11 प्राणियों अने वनस्पति में वहन एनी अंदर आगळनो जे टॉपिक छे ए छे हृदय। तो हृदय की बात करिए तो अपना शरीर माटे जे हृदय छे ए खूबज अगत्यनु काम करे छे। तो हृदय कई रीते कार्य करे छे अने एनु काम शू छे एना विषे अभ्यास करिए। तो हृदय छे ए सतत धबकतू अने पंप तरीके कार्य करतु अंग छे। तो जे आपणा शरीरनी अंदर जे हृदय छे ए सतत एना धबकवानु चालू ज होय छे। ए तमे जे हृदय आवेलू छे आपणा शरीरनी डाबी बाजूना भागमां, तो त्यां आपणे हाथ राखी अने एनो अनुभव करी शकीए छे कि कई रीते धबके छे। अने पंप तरीके कार्य करे छे। पंप एटले कि जे आपणे पाणी खेंचवू होय कूवामांथी पाणी अथवा तो मोटर द्वारा आपणे पाणी चढ़ावू होय तो ए पंप मोटरनी अंदर पंप रहेलू होय छे। एना द्वारा ए पाणी आपणे घणी बधी ऊंचाई सुधी पहोंचाड़ी शकीए। तो ए रीतनुं कार्य छे ए आपणो हृदय करे छे। अने એ લોહીને જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું એક કાર્ય કરે છે। જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે। તો બીજું એનું કાર્ય શું છે કે રુધિર જે હૃદય છે એનું કાર્ય છે એ રુધિરને રુધિરમાં રહેલા જે બીજા દ્રવ્ય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું, એટલે કે જુદા જુદા ભાગોની અંદર પહોંચાડવાનું કાર્ય છે એ હૃદય કરે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે। તો જે વાત કરીએ હૃદયની, તો હૃદય છે એ અટક્યા સિવાય સતત કાર્ય કરતું હોય છે। પરંતુ જો એક પંપ છે એ વર્ષો સુધી અટક્યા વગર કાર્ય કરી શકે નથી, કાર્ય કરી શકે એમ નહીં, કારણ કે એ તદ્દન અશક્ય વાત છે। છતાં પણ આપણું હૃદય છે એ અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે। તો એક પંપ છે એ અટક્યા સિવાય વર્ષો સુધી કાર્ય કરી શકે અને એ ક્યારેક ને ક્યારેક બગડી જવાનો જ છે, પરંતુ આપણું હૃદય છે એ વર્ષો સુધી અટક્યા સિવાય પંપ તરીકેનું કાર્ય ચાલુ રાખે છે। તો ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ। તો હૃદય કઈ જગ્યાએ આવેલું હોય છે અને એનું જે જુદા જુદા કાર્ય છે એના વિશે અભ્યાસ કરીએ। તો હૃદય છે એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડુંક ડાબી બાજુએ નમેલું હોય છે। તો જે આપણે પ્રકરણ 9 અંદર જે અભ્યાસ કર્યો ઉરસ ગુહા ક્યાં છે, તો એ ઉરસ ગુહાથી ડાબી બાજુમાં થોડું નીચેની તરફ નમેલું હોય છે ત્યાં આપણું હૃદય આવેલું છે। તો જે આકૃતિ 11.1, તો આપણે આકૃતિ તો અહીંયા જે આકૃતિ 11.1 છે જે અહીંયા આપણને હૃદય દર્શાવેલું છે, તો હૃદય છે એ આ જગ્યા પર આવેલું હોય છે। તો આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી બંધ કરો। તો જે આપણા હાથની જે આંગળીઓ છે એને અંદરની વાળી બાજુ વાળી અને મુઠ્ઠી આપણે બંધ કરવાની છે। તો તમારું હૃદય જે સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, તો એક મુઠ્ઠીની અંદર સમાઈ શકે એટલું કદ છે એ આપણું હૃદય છે, એની સાઈઝ છે એ આટલી હોય છે, એટલે કે એક મુઠ્ઠી જેટલું જ હોય છે, પરંતુ એ ઘણું બધું કાર્ય કરે છે। તો આપણે જે શ્વાસની અંદર લઈએ છીએ એ ઓક્સિજન વાયુ છે અને ઉચ્છ્વાસ દ્વારા જે બહાર કાઢીએ છીએ એ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। તો આ જે ઓક્સિજનયુક્ત જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય,
તો આ બંને જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત જો રુધિર ભેગા ન થાય એ માટે હૃદયની અંદર કઈ રીતની રચના આવેલી હોય છે એની વાત છે. તો આ જે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત જે લોહી હોય છે એને ભેગું થતું અટકાવવા માટે એટલે કે ભેગું થતું રોકવા માટે હૃદય છે એ ચાર ખંડ ધરાવે છે અને ઉપરના બે ખંડ કર્ણકો અને એક વચનની અંદર કર્ણક કહેવાય પરંતુ બે આવેલા છે એટલે કે એને કર્ણકો કહેવાય છે. તો જે હૃદયની અંદર જે ચાર ભાગ આવેલા છે એની અંદર બે ખંડ કર્ણક હોય છે એટલે કે બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે. તો ટોટલ હૃદયની અંદર ચાર ભાગ હોય છે એમાં જે ઉપરના બે ભાગ છે એને કર્ણક કહેવાય છે અને જે નીચેના બે ભાગ છે એને ક્ષેપક તરીકે ઓળખાય છે, જે આકૃતિ 11.4ની અંદર દર્શાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ 11.4 જેની અંદર જે આપણા મનુષ્યનો જે અંદર મનુષ્યના શરીરની અંદર જે હૃદય આવેલું છે એનું આડછેદ લેવામાં આવેલું છે એટલે કે એનો જે વચ્ચેથી ભાગ કરી અને એને છેદ બનાવી અને આ રીતે એની રચના કરી છે. તો આ જે છે આ મુખ્ય આ મહાશિરા એટલે કે જે આ મુખ્ય શિરા છે એ આ છે. પછી આ બાજુ છે આ મહાધમની એટલે કે જે મુખ્ય ધમની છે એ. એના પછી અહીંયા છે ફૂસફૂસીય ધમની. તો આ જે ધમનીનું નામ છે એનું ફૂસફૂસીય ધમની છે. આ જે શિરા છે તેનું નામ છે ફૂસફૂસીય શિરા. અને જે આપણે બે કર્ણક આવેલા હોય છે ઉપરના ભાગે તો એની અંદર જે અહીંયા જે છે એ ડાબું કર્ણક છે આ બાજુ અને આ બાજુમાં ભાગમાં છે એ જમણું કર્ણક છે. અને જે હૃદયના નીચેના ભાગની અંદર ક્ષેપક આવેલા હોય છે તો આ બાજુ છે ડાબું ક્ષેપક ને આ બાજુ છે એ જમણું ક્ષેપક. અને જે આ વચ્ચે છે એ છે એ સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો પડદો એટલે કે હૃદયને બે ભાગની અંદર વહેંચવાનું જે કાર્ય છે એ આ પડદા દ્વારા થશે છે, જેના દ્વારા ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત વાયુ જે રુધિર છે એ ભેગો થાય નહીં. તો અહીંયા જે છે એ પડદો આવેલો છે. તો આ બંને વચ્ચે એટલે કે જે ડાબું કર્ણક છે અરે બે કર્ણક અને બે ક્ષેપકની વચ્ચે પડદાના કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. તો આ પડદો છે એ કાર્ય કરે છે બંનેને અલગ પાડવાનું. તો પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો. તો જે આપણા શરીરનું જે આખું પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્રને સમજવા માટે આપણે જે અહીંયા આકૃતિ 11.3 આપેલી છે એના જમણી બાજુના ભાગથી આપણે શરૂઆત કરીશું તો એના વિશે આપણે વધારે માહિતી મેળવી શકીશું. તો આપણે જોઈએ 11.3 આકૃતિ. તો અહીંયા જે આ આકૃતિ છે 11.3 એ છે પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ એટલે કે આપણા શરીરની અંદર જે આખું ધમની અને શિરા દ્વારા જે આખું પરિવહન તંત્ર બન્યું છે એની અંદર ધમની અને શિરા કઈ રીતે રુધિર પહોંચાડે છે એનું કાર્ય છે. તો અહીંથી આપણે સમજીએ તો અહીંયા જે છે એ ફૂસફૂસીય શિરામાંથી હૃદયની અંદર જશે, ત્યાંથી ધમનીની અંદર થઈ આપણે જેમ એરો જાય છે એ રીતે જવાનું છે. નીચે રુધિર કેશિકાઓ આવેલી છે ત્યાં થઈ અને શિરામાં થઈ અને હૃદય દ્વારા એ ફૂસફૂસીય ધમની પાછું એ ફેફસા સુધી પહોંચે છે. તો એ આખી પરિવહન તંત્રની અંદર કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની આખી આકૃતિ આપણને આપેલી છે. તો જે આ આકૃતિની અંદર આપણે જોયું કે એની અંદર જે તીર દેખાડે છે એ તીર છે એ હૃદયથી ફેફસા તરફ અને
હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે. તો એ જે તીર છે આપણે જોયું એ આખું રુધિર કઈ રીતે વહન પામે છે એ દર્શાવે છે. હવે આગળનું ટૉપિક જોઈએ કે હૃદયના ધબકારા. તો હૃદયના ધબકારા કઈ રીતે થતા હોય છે અને જે ડૉક્ટર છે એ આપણા શરીરની અંદર ધબકારા કઈ રીતે ચેક કરે છે એના વિશેની વાત છે. તો હૃદયના ખંડોની દિવાલ સ્નાયુની બનેલી હોય છે અને આ સ્નાયુનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. તો જે હૃદયની અંદર જે આપણે જોયું કે ચાર ખંડ આવેલા હોય છે એમાં બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે અને આ જે ખંડ હોય છે એની અંદર જે વચ્ચે દિવાલ આવેલી હોય છે એ સ્નાયુ દ્વારા બનેલી હોય છે અને એ સ્નાયુની રચના એ રીતની હોય છે, સંકોચન એટલે કે ભેગું થવું અને વિકોચન એટલે કે જુદું થવું એને શિથિલન જોવા મળે છે. એટલે કે ભેગું થવું પાછું, જુદું થવું, ભેગું થવું, જુદું થવું એ રીતની સતત પ્રક્રિયા થતી હોય છે. તો તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. એટલે કે જે સંકોચન અને વિકોચન છે એ એના દ્વારા એક ધબકારો બનાવે છે. તો યાદ રાખો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. તો તમે હૃદય ઉપર હાથ મૂકીશું તો તમને ધબકારાનો જે અનુભવ થશે તો આપણા શરીરની અંદર ધબકારા છે એ સતત ચાલુ ચાલુ જ હોય છે. જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. તો ડાબી બાજુના ભાગમાં હૃદય આવેલું છે અને હૃદયની અંદર સતત ધબકારા ચાલુ જ હોય છે તો આપણે ત્યાં હાથ મૂકીશું તો આપણને ધબકારાનો જે અનુભવ છે એ અનુભવ થશે. તો ડૉક્ટર છે એ ધબકારા કઈ રીતે માપે છે? તો ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. તો ડૉક્ટરની પાસે જે સાધન હોય છે જે એક સાઈડ બંને કાનની અંદર લગાવશે અને એક સાઈડ છે એ આપણી છાતી ઉપર મૂકશે, જે આ રીતની રચના હોય છે, અહીંયા આકૃતિ આપેલી જ છે. તો આ જે આકૃતિ છે એ સ્ટેથોસ્કોપ નામના સાધનની છે અને એ સાધન દ્વારા એ ડૉક્ટર છે એ હૃદયના ધબકારા ચેક કરી શકે છે કે એક મિનિટની અંદર કેટલા ધબકારા થાય છે. તો મનુષ્યની અંદર 70-72 જેટલા ધબકારા એક મિનિટની અંદર થતા હોય છે. તો હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તો ડૉક્ટરને જે સ્ટેથોસ્કોપ જે સાધન હોય છે એના કારણે એને ધબકારા સારી રીતે અને સ્પષ્ટ સંભળાઈ શકે એટલા માટે એનો ઉપયોગ કરે છે, જેમાં એક ચેસ્ટ પીસ એટલે કે કંપનસીલ પડદો હોય છે. તો જે આપણા છાતીવાળા ભાગની અંદર જે છે એમાં જે કંપનસીલ પડદો હોય છે એટલે કે સતત આમ ધબકતું હોય એ રીતનું પડદું હોય છે, અને બે ઇયર પીસ અને એક નળી કે જે બંનેને જોડવાનું કાર્ય કરે છે. તો બે ઇયર પીસ છે એટલે જે કાનની અંદર લગાવવાનું છે એ, અને એની વચ્ચે જે એક નળી હશે તો એના દ્વારા જોડાણ દ્વારા જે આખું સાધન મળે છે એ સ્ટેથોસ્કોપ છે. અને ડૉક્ટર છે એ સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે, એટલે કે હૃદય કઈ રીતે કાર્ય કરે છે એના વિશે એ માહિતી મેળવે છે. થેન્ક યુ.